समाचार प्राप्त थई रह्या छे तेना पर एक नजर। अमदावादमां आजे पण दबाण हटावानी कामगीरी यथावत राखवामां आवी छे। कोर्पोरेशनना एस्टेट विभाग द्वारा दबाण हटावानी कार्यवाही करवामां आवी छे। सरखेजमां एस्टेट विभाग द्वारा दबाण हटावानी कार्यवाही शुरू करवामां आवी छे। दबाण हटावा डिमोलिशनની જે કાર્યવાહી અને પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવા માટે થઈને એક ઝુંબેશ ચલાવવામાં આવે છે તેને લઈને જે દબાણ હટાવવાની કામગીરી આજે પણ યથાવત રાખવામાં આવે છે। સરખેજ ખાતેના દ્રશ્યો છે। એસ્ટેટ વિભાગની ટીમ સરખેજ ખાતે પહોંચી હતી। જે ગેરકાયદેસર દબાણ છે તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જુહાપુરા અને વિશાલા સુધીની જે તમામ ગેરકાયદેસર જગ્યાઓ છે તેની પર જેસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા અને હાલ પણ જે સરખેજ ખાતે જે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કેટલા વિસ્તાર સુધીનું દબાણ હટાવવામાં આવ્યું છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હાઈકોર્ટની ફટકાર બાદ છેલ્લા ઘણા દિવસથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, ચાહે કોર્પોરેશન હોય, ટ્રાફિક પોલીસ હોય, અને એના ભાગરૂપે જ અત્યારે હાલ જે સરખેજ પોલીસ સ્ટેશન છે ત્યાંથી જ જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા એ તમામ દબાણોને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે કોર્પોરેશનની ટીમ પહોંચી ચૂકી છે અને જેટલા પણ અવૈધ અથવા તો ખોટી રીતના જે બાંધકામો કરવામાં આવ્યા હતા એ તમામ બાંધકામો અત્યારે હાલ તોડવામાં આવી રહ્યા છે। કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે, આ સિવાય પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને બંને ટીમો એક સાથે મળીને અત્યારે હાલ દબાણની તમામ કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। વિવિધ બે ટીમો બનાવવામાં આવી છે અને રોડની સાઈડના તમામ જે દબાણો, જેટલા પણ દબાણો અહીંયા લોકો દ્વારા કરવામાં આવ્યા છે એ તમામ દબાણો અત્યારે હાલ તોડવાની કામગીરી પૂર ઝડપથી કરવામાં આવી રહી છે। થોડીવાર પહેલા જ કોર્પોરેશનની વિવિધ જે બે ટીમો છે એ બંને ટીમો પહોંચી હતી અને એ ટીમો દ્વારા આ ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવ્યા છે એ તમામ બાંધકામો કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જે સરખેજ પોલીસ સ્ટેશન છે ત્યાંથી લઈને છેક વિશાલા સુધીનો જે સમગ્ર રસ્તો છે એ તમામ રસ્તાઓ ઉપર જેટલા પણ અવૈધ દબાણો આવેલા છે, ગેરકાયદેસર રીતના લોકો દ્વારા કોર્પોરેશનની પરમિશન વગર દબાણો કરવામાં આવ્યા હતા એ તમામ પ્રકારના જે દબાણો છે એ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। કોર્પોરેશનની ટીમ હાજર છે, આ સિવાય પોલીસની ટીમ પણ અહીંયા હાજર છે અને તમામ ટીમો એક સાથે છે, કારણ કે આ જે સમગ્ર વિસ્તાર છે એ સેન્સિટિવ વિસ્તાર તરીકે જોવામાં આવતો હોય છે અને એ વિસ્તારની અંદર બંને ટીમો એક સાથે મળીને અત્યારે હાલ તમામ જે કામગીરી છે એ એમના દ્વારા કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા ઉધડો લેવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે શહેરની અંદર અનેક પ્રકારના ગેરકાયદેસર બાંધકામોનો રાફડો છે અને એ તમામ બાંધકામો તોડવામાં આવે, શરૂઆતની અંદર જે કેટલાક ખુલ્લા રસ્તાઓ છે વિસ્તારની અંદર આ બાંધકામ તોડવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પ્રશ્નો એ પણ ઉદ્ભવ્યા હતા કે જુહાપુરા સરખેજ સહિતના જે કેટલાક વિસ્તારો છે એની અંદર એ તમામ થયું નહોતું। કેટલાક લોકો પણ છે, એમની સાથે વાતચીત કરશું, દબાણ તોડવામાં આવી રહ્યું છે, શું કહી કહેશો? લોકોમાં ઉત્સવનો માહોલ દેખાય, લોકો ખુશ છે કે ભલું આવું ક્યારેય જોવા મળવાનું નથી। ઓકે, એટલે સારું કામ થઈ રહ્યું છે? સારું 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 થઈ રહ્યું છે। ઓકે, તો લોકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ ખૂબ જ ઉત્સાહજનક છે, કારણ કે અવૈધ દબાણના કારણે ચાહે ટ્રાફિકની સમસ્યા હોય અથવા તો જે કેટલાક તત્વો હોય છે એમના દ્વારા ખોટી રીતના બાંધકામ કરીને ત્યારબાદ એના પર પોતાના ધંધાઓ કરવામાં આવતા હોય છે, પોતાના રોજગાર ઉભો કરી દેવામાં આવતો હોય છે, અને એવા સમયે હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા આ તમામ કામગીરી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે અને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેટલા પણ અવૈધ બાંધકામો છે એ તમામ બાંધકામો તોડવામાં આવે। જે પોલીસ ઓફિસર આપણી સાથે છે એમની સાથે વાતચીત કરશું। સર, બાંધકામ તોડવામાં આવી રહ્યા છે, થોડા બિઝી છે સાહેબ, પરંતુ આપણે વાતચીત કરવા માટે એમની સાથે પણ પ્રયાસ કરીશું। સર, અત્યારે ક્યાં સુધીની ટાઈમ છે? ભાઈ, અત્યારે જેટલા આમ પહોંચે ત્યાં સુધી વાસણા, વેજલપુર, એલએચ બ્રિજ, પાટડી, પાલડી, ત્યાં સુધી ઠેઠ બિનકાયદેસર બાંધકામ તોડવાનું છે। કેટલા આપણો સ્ટાફ કેટલો જોડાયો છે કોર્પોરેશન? 70 માણસો મારા જોડાણા છે।
તો પોલીસની ટીમ પણ સાથે છે અને એ તમામ લોકો દ્વારા અત્યાર હાલ જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે એ તમામ બાંધકામો તોડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા ગઈકાલે જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી એની અંદર જે પ્રશાસન છે એમની પાસે જવાબ માંગવામાં આવ્યો છે કે અત્યાર સુધીની કામગીરી કઈ રીતની કરી છે, તેમજ આગામી 20 વર્ષ માટેનો એમનો પ્લાન શું છે એ બાબતની એફિડેવિટ રજૂ કરે. આજે તમામ મામલો ફરીથી હાઈકોર્ટ જવાનો છે, પરંતુ એની વચમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા પોતાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકો પણ ખુશ છે અને તમામ અવૈધ બાંધકામો છે એ તોડવામાં અત્યારે આવી રહ્યા છે. જી નરેન્દ્ર, ખાસ કરીને જો વાત કરવામાં આવે જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેને લઈને જનતા પણ ખુશ જોવા મળી રહી છે, જનતા પણ એટલો જ સપોર્ટ કરી રહી છે. સંવેદનશીલ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ખાસો સંવેદનશીલ વિસ્તાર છે. જે નોટિસ પહેલા પાઠવવામાં આવી હતી, ગેરકાયદેસર જે બાંધકામ છે તેને નોટિસ પાઠવવામાં આવી હતી કે ડાયરેક્ટ જ તેમને તોડવામાં આવી રહ્યા છે. જી અગાઉથી જણાવવામાં આવ્યું હતું, ગઈકાલે પણ આ વિસ્તારની અંદર ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને અત્યારે પણ આ જ વિસ્તારની અંદર આ જે અવૈધ બાંધકામો છે તોડવામાં આવી રહ્યા છે. ગઈકાલે આ તમામ વિસ્તારોની અંદર જણાવી દેવામાં આવ્યું હતું કે જેટલા પણ લોકોનું ખોટી રીતના એટલે કે ગેરકાયદેસર રીતના એમના દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હોય એ તમામ બાંધકામો તોડી નાખવામાં આવે. ગઈકાલે પણ કોર્પોરેશનની ટીમ આ વિસ્તારોની અંદર પહોંચી હતી અને એમને જણાવવામાં આવ્યું હતું કે આ ખોટી રીતના જે બાંધકામો છે એ તોડી નાખે, પરંતુ કેટલાક લોકો દ્વારા જે એવી બાબતો હોય કે જે એમનાથી તોડી શકાતી હતી એવા બાંધકામો એમના દ્વારા તોડી લેવામાં આવ્યા હતા જાતે, પરંતુ જે લોકો દ્વારા હજુ પણ એ જે ખોટી રીતના બાંધકામો છે ગેરકાયદે બાંધકામો છે એ તોડવામાં નથી આવ્યા ને એ બાંધકામોને અત્યારે હાલ જેસીબી દ્વારા તોડવાની કામગીરી ચાલી રહી છે. જરૂરથી કેટલીક જગ્યાઓ પર લોકોના પ્રશ્નો હોય છે કે પહેલાથી એમને જાણ કરવામાં ના આવી હતી, નોટિસ પાઠવવામાં ના આવી હતી, પરંતુ આ વિસ્તારની અંદર ગઈકાલે પણ જે ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને આજે પણ આ ડ્રાઈવ ચાલી રહી છે, બાંધકામો તોડવામાં આવી રહ્યા છે, ત્યારે તમામ લોકોને ગઈકાલે જ જાણ કરી દેવામાં આવી હતી કે એમના જે બાંધકામો છે એ એમના જ્યાં પણ ખોટી રીતના બાંધકામ કર્યું છે લઈ લેવામાં આવે, નહીં તો આવતીકાલે કોર્પોરેશનની ટીમ પહોંચશે અને ત્યારબાદ એમના દ્વારા આ બાંધકામો તોડવાની કામગીરી કરવામાં આવશે. અને અત્યારે હાલ 10:30 વાગ્યાથી આ બાંધકામ જે ખોટી રીતના કરવામાં આવ્યા છે એ તોડવાની કામગીરી કોર્પોરેશન દ્વારા પોલીસ સાથે મળીને શરૂ કરી દેવામાં આવી છે. જી આભાર નરેન્દ્ર, સમગ્ર વિગત બદલ. તો પોલીસ દ્વારા જે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે સરખેજ, વિશાલા, પાલડી, વાસણા તમામ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે. સરખેજ ખાતેના દ્રશ્યો આપ જોઈ શકો છો. જનતા પણ પોલીસની આ કામગીરીને બિરદાવી રહી છે, કારણ કે ઘણા સમયથી જનતા પણ ટ્રાફિક સમસ્યાનો ખૂબ જ સામનો કરી રહી હતી. કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય તો પહોંચવું સમયસર પહોંચી નહોતું શકાતું અને તેને લઈને જનતા પણ આ જે સમગ્ર કાર્ય છે તેને બિરદાવી રહી છે અને તેમાં તેઓ સંપૂર્ણપણે સાથ સરકાર આપી રહી છે.